સુરતના ચલથાણ પંચાયતની આડાઈના કારણે 2000 ફ્લેટના પરિવાર છેલ્લા એક અઠવાડિયાથી દુર્ગંધવાળા ડ્રેનેજના પાણીમાં રહેવા મજબૂર બન્યા છે આખા સુરતના પલસણા તાલુકામાં ભાજપનું શાસન છે અને કડોદરા તથા ચલથાણ બંને ભાજપના જ સભ્યો હોવા છતાં પોતાનો અહમ સંતોષવા પ્રજાને રંજાડે છે છેલ્લા બે વર્ષ કરતા પણ વધુ સમયથી પાલિકાના મામલે પાલિકા પાલિકા અને પંચાયત આમને છે ધ્યાનમાં લઈ આ મામલે યોગ્ય નિકાલ કરવાની તૈયારી દર્શાવે છે તો ચલથાણ પંચાયતના પંચાયત સભ્યો આ મામલે અડોરાઈ કરતા હોવાનું જાણવા મળ્યું છે પાલિકા દ્રેનેજ લાઈન કામ માટે ચલથાણ પંચાયત ફક્ત એક અઠવાડિયા માટે પાણીના નિકાલની પરવાનગી માંગી તો પંચાયતે હાઇવેની માલિકીની ડ્રેનેજ લાઇનમાં માટી પૂરી ચોક્કસ કરી આવતા પાલિકા વિસ્તારમાં આવેલ સરગમ કોમ્પ્લેક્ષમાં બે ફૂટ જેટલું ડ્રેનેજનું ગંદુ પાણી ફરી વળ્યું છે ત્યારે હાલ ગરમીની સિઝન ચાલે છે અને આવી રહેતા લોકોમાં ફાટી નીકળે તો જવાબદાર કોણ આરોગ્ય વિભાગ પ્રેક્ષક બની ફાટ્યા બાદ દોડધામ કરશે આખરે રોગચાળો વર્ષ પહેલા કડોદરા પાલિકા જયારે પંચાયત હતી ત્યારે હાલમાં કડોદરા પાલિકાના હદ વિસ્તારમાં આવેલ સરગમ કોમ્પ્લેક્ષ અને તેની પાછળ આવેલા વીસ થી વધુ રેસીડન્ટ કોમ્પ્લેક્સ નું ડ્રેનેજ નું પાણીના નિકાલનું મુખ્ય જોડાણ નેશનલ નંબર સર્વિસ રોડની બાજુમાં આવેલ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ વોક્સ ગટરમાં આપવામાં આવ્યું હતું જે વહીને ગામની હદમાં આવતું હોવાથી પંચાયતે ઠરાવ કરી આ પાણી અટકાવ્યું હતું જે મામલે દિવાળી પહેલા પલસાણા મામલતદારે મધ્યસ્થી કરી પાલિકાને પાલિકાનું પાણી પોતાના હદમાં અને ચલથાણ પંચાયતને પોતાનું પાણી પોતાના હદ વિસ્તારમાં અલગ ડ્રેનેજ લાઈનમાં જોડાણ આપવા જણાવ્યું હતું જે સમસ્યાના ઉકેલ માટે બે મહિનાની મુદત આપી હતી બીજી તરફ પાલિકાએ પોતાના વિસ્તારમાં પાણીના નિકાલ માટે લાખોના ખર્ચે ત્રણ ડ્રેનેજ સેફ્ટી ટેન્ક બનાવી તેના નિકાલ માટે કડોદરા ચાર રસ્તા તરફ પાઇપ નાખવાનું શરૂ કર્યું હતું તો બીજી તરફ ચલથાણ પંચાયતે બે મહિનાનો સમય પૂર્ણ થઈ જતાં તલાટી સહિતના પંચાયત સભ્યોએ કડોદરા તરફથી આવતું પાણી અટકાવવા માટે ડ્રેનેજ લાઇન ચોકઅપ કરી હતી જેથી છેલ્લા એક અઠવાડિયાથી સરગમ કોમ્પ્લેક્ષની બહાર બે ફૂટ જેટલું ગટરનું પાણી ભરાયેલું જોવા મળતું હતું ગટરના તીવ્ર દુર્ગંધયુક્ત પાણીને કારણે કોમ્પ્લેક્ષના બોરિંગના પાણી પણ દુર્ગંધયુક્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે જેથી આ મામલે કડોદરા પાલિકા અને ચલથાણ પંચાયત યોગ્ય નિકાલ લાવે તે જરૂરી બન્યું છે પાલિકા અને પંચાયતની રાજકીય લડાઈમાં આખરે ભોગવવાનું તો આમ જનતાને જ ને ચલથાણ પંચાયત માત્ર એકલ લોકલ પંચાયત સભ્યના ઇશારે નિર્ણય લે છે સમગ્ર મામલે પાલિકાએ પલસાણા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી આ મામલે વધુ સમયની માંગણી કરી ચલથાણ પંચાયતે ચોક્કસ કરેલી ડ્રેનેજ લાઇન ખુલ્લી કરવા જણાવ્યું તો ચલથાણ પંચાયતના કેટલાક સભ્યોએ આ મામલે અડોડાઈ કરી કોઈ પણ ભોગે ચોકઅપ ખોલવા નહીં દેવાનું જણાવ્યું હતું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા